જુઓ સ્ટુડન્ટ્સ, હવે આપણે અંકોની સંખ્યાઓની સરખામણી તો સમજી ગયા. હવે એના પછીનો આપણો મુદ્દો છે અંકોના ઉપયોગથી સંખ્યા બનાવવી. તો આપણે આમાં તમને થોડું ઘણું પાંચમા ધોરણમાં આવડે જ છે, આપણે ફરી એકવાર જોઈ લઈએ. તો આમાં શું કરવાનું છે, આપણને કોઈ અંકો આપ્યા હોય એમાંથી આપણે સંખ્યા બનાવવાની છે. તો કેવી રીતે બનાવીશું, તો જુઓ અહીંયા મેં ચાર અંકો લીધા છે. કયા કયા, તો જુઓ અહીંયા 7, 8, 3 અને 5, આમ મેં ચાર અંકો લીધા છે. હવે આ ચાર અંકોના ઉપયોગથી મારે સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો હું કેવી રીતે બનાવી શકું. તો આપણે શું કરવાનું છે, જુઓ આ ચાર અંકોમાંથી આપણે જોવાનું છે સૌથી નાનો અંક કયો છે, તો 3. તેનાથી મોટો તો 5. 5થી મોટા કોણ છે, 7. અને 7થી મોટા કોણ છે, 8. એટલે કે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે. જુઓ, એટલે કે પહેલાં સૌથી નાનો અંક લખ્યો 3, પછી એનથી મોટો 5, પછી એનથી મોટો 7, અને પછી એનથી મોટો 8. જો આવી રીતે ગોઠવણી કરવાથી આપણે આ અંકોના ઉપયોગથી જે સંખ્યા હોય સૌથી નાની સંખ્યા મળે છે. અને એનું ઉલટું કરીએ એટલે કે 8ને 3ના સ્થાન પર, 7ને 5ના સ્થાન પર, એટલે કે મોટાથી નાની તરફ જઈએ. જો અહીંયા મેં ગોઠવ્યું છે પહેલાં 8, પછી 7, પછી 5, પછી 3. આ રીતે જ્યારે ગોઠવણી કરીએ છીએ ત્યારે આપણને સંખ્યાઓ સૌથી મોટી સંખ્યા મળે છે. બરાબર, તમને ખબર પડી. ચલો ફરી એકવાર જોઈ લઈએ. જુઓ, મેં ચાર અંકો લીધા હતા, 7, 8, 3 અને 5. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું કરવાનું છે, મારે નાનાથી મોટી મોટી સંખ્યા તરફ સંખ્યાને ગોઠવવાની છે, અંકોને ગોઠવવાના છે. બરાબર, એટલે મને આવી રીતે કોઈ એક સંખ્યા બને છે 3578. હવે મોટી સંખ્યા બનાવવા માટે શું કરવાનું છે, મારે મોટા અંકથી નાના અંક તરફની અંકો આપણે ક્રમશઃ ગોઠવવાના છે, એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, તો મને સૌથી મોટી સંખ્યા મળે. હવે જો એના પછી મેં બીજા ચાર અંકો લીધા છે, કયા કયા, 3, 2, 1 અને 9. બરાબર, હવે જો આ સંખ્યામાંથી મારે સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો મારે કેવી રીતે બનાવવાનું, તો કેવી રીતે, ચલો જુઓ. હવે જો મારે સૌથી નાનીથી મોટી તરફ જવું હોય, જુઓ સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવી. હવે આપણે નીચે બીજા ચાર અંકો લઈએ છીએ, તો જુઓ 3, 2, 1 અને 9. હવે આપણે આ અંકોનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા બનાવીએ. ચલો જુઓ, હું સૌથી નાની સંખ્યા બનાવું છું તો કેવી રીતે બનશે, તો આપણે ચડતા ક્રમમાં ગોઠવાનું, એટલે કે પહેલાં લખીશું 1, પછી 2, પછી 3 અને છેલ્લે 9. બરાબર, તો આપણી સૌથી નાની સંખ્યા બની. અને જો મોટી સંખ્યા બનાવવા માટે આપણે શું કરવું પડશે, મોટાથી નાના તરફ, એટલે કે 9, 3, 2 અને 1. જુઓ, ફરી એકવાર જોઈ લઈએ, નાની સંખ્યા બનાવવા માટે આપણે ચડતા ક્રમનો ઉપયોગ કરવાનો છે અને મોટી સંખ્યા બનાવવા માટે આપણે ઉતરતા ક્રમનો ઉપયોગ કરવાનો છે. અને આ રીતે આપણે સૌથી નાની અને મોટી સંખ્યા બનાવી શકીએ છીએ. હવે જો એના પછીના અંકો લીધા છે 4, 2, 8, 7 અને 5. બરાબર, હવે આમાંથી આપણે સૌથી નાની સંખ્યા બનાવીએ તો શું કરીશું, આ બધામાંથી સૌથી નાનો અંક કયો છે, તો 2. તો જુઓ 2, એના પછી એનથી મોટી 4. જુઓ, સૌથી નાની સંખ્યા માટે મારે સૌથી નાનો અંક લેવાનો છે, એટલે મેં લીધો 2 પહેલાં. એનાથી મોટા કોણ છે, તો 4. એનાથી મોટા 5, પછી 7 અને છેલ્લે 8. બરાબર, તો આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, તો 4 પછી આપણે શું લખીશું, 5, પછી શું લખીશું, 7 અને છેલ્લે 8. તો આપણી સૌથી નાની સંખ્યા બની. એના પછી મોટી સંખ્યા બનાવવા માટે જો આ આપણે આ જે સંખ્યા બની છે એને આપણે ઉલટી ગોઠવી દઈએ, એટલે કે હું 8 પછી લખું છું 7, પછી 5, પછી 4 અને છેલ્લે 2. તો આ રીતે કરવાથી મને સૌથી, જુઓ આમ આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બનાવી. બરાબર, હવે આપણે બે મુદ્દા જોયા. પહેલો કયો જોયો, તો જુઓ સંખ્યાઓની
સરખામણી હવે તમને ખબર પડી ગઈ હશે સંખ્યાઓની સરખામણીમાં શું છે સંખ્યાઓની સરખામણીમાં આપણને શું કહેવા માગે છે કે ભાઈ બે અંક કરતાં ત્રણ અંકની સંખ્યા સૌથી મોટી હોય છે ત્રણ અંક કરતાં ચાર અંકની સંખ્યા મોટી છે અને ચાર કરતાં પાંચ અંકની સંખ્યા મોટી છે હવે તમને આ રીતે ખબર તો પડી જ ગઈ હશે કે જેટલા અંકો વધાર તેમ જ સંખ્યા મોટી અને સંખ્યાની ઓળખ પણ તમને ખબર પડી ગઈ હશે બરાબર એટલે કે આપણને જો એક સરખી સંખ્યાઓ આપવામાં આવે સરખા અંકોની તો કોણ નાની છે અને કોણ મોટી છે એ આપણે સમજવું હોય તો આપણે શું કરવાનું છે ફરી એકવાર બોલી જઉં છું જો આપણને એવું કોઈ પણ સંખ્યા આપે છે પાંચ અંકની જો અહીંયા આપણે બે સંખ્યા લીધી હતી તો એમાં આપણે શું કર્યું સંખ્યાઓને ઓળખવા માટે સરખાવવા માટે તો જુઓ આ પાંચ જુઓ પાંચ અંકની સંખ્યાઓ પાંચ અંકની સંખ્યાઓ આપણે લીધી હતી હવે હું અહીંયા ફરી એક ચાર અંકની સંખ્યાઓ લઉં છું 4559 અને બીજી એક લઉં છું 4842 અને પછી એક લઉં છું 4580 જો મારી જોડે આ ત્રણ સંખ્યાઓ છે આ ત્રણ સંખ્યાઓને સૌથી મોટી કઈ છે જાણવા માટે હું શું કરીશ જો આ બધી હજારના સ્થાન પર કોણ છે તો ચાર અને એના પછી જો સોનું સ્થાન જો સોના સ્થાન ઉપર જો તો અહીંયા કોણ છે પાંચ અહીંયા કોણ છે આઠ અને અહીંયા કોણ છે પાંચ જો આ ત્રણમાંથી પાંચ આઠ અને પાંચ તો મોટું કોણ છે તો આપણા આઠ એટલે આપણને ખબર પડી જાય કે આ સંખ્યા મોટી છે જો એટલે 4842 આ જે સંખ્યા છે એ આપણી કેવી સંખ્યા થઈ મોટી હવે જો આ સંખ્યાની વાત જવા દઈએ હવે આ બે સંખ્યા બચી આમાંથી નાનું આ બંનેમાંથી મોટું કોણ તો જુઓ સોના સ્થાન પર સરખા છે પાંચ પાંચ હવે જો દશકના સ્થાન પર જોઈએ અહીંયા કોણ છે પાંચ અને અહીંયા કોણ છે આઠ હવે જો આ બંનેમાંથી મોટું કોણ પાંચ અને આઠમાંથી આઠ એટલે કે એના પછી આ સંખ્યા મોટી છે એટલે 4580 બરાબર તો આપણને સૌથી નાની સંખ્યા કઈ મળી આવૈયા બરાબર 4559 એ આપણી સૌથી નાની સંખ્યા છે હવે તમને સંખ્યાઓની સરખામણી ખબર પડી ગઈ હશે બરાબર એટલે હવે તમને નાની મોટી સંખ્યા ઓળખતા સરખાવતા તમને આવડી ગયું હશે બરાબર એના પછીનો આપણે એ મુદ્દો જોયો કયો જોયો અંકોના ઉપયોગથી સંખ્યા બનાવી હવે આપણે ચાર અંકોના ઉપયોગથી અને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવી અને આપણે સૌથી નાની મોટી સંખ્યા બનાવી હતી બરાબર જો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ તો આપણને સૌથી નાની સંખ્યા મળે છે અને ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ તો આપણને સૌથી મોટી સંખ્યા મળે છે બરાબર એ જ રીતે હવે આગળ આપ તમને ગમે તેટલા અંકો આપવામાં આવે તે તો પણ તમે સૌથી નાની અને મોટી સંખ્યા બનાવી શકો છો બરાબર હવે જો એના પછીનો આપણો મુદ્દો છે કયો છે યોગ્ય ક્રમમાં ગોઠવવું એમાં પહેલું છે ચડતો ને ઉતરતો ક્રમ હવે આ તો તમને આવડતું જ હશે બરાબર હવે જો અહીંયા બધી સંખ્યાઓ આપેલી છે આપણે ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવીએ હવે ચડતો ક્રમ એટલે જો અહીંયા બતાડ્યું છે ચડતો ક્રમ એટલે આપણે જો શરૂઆત કરીએ છીએ ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી આપણે મોટી સંખ્યા તરફ જવું બરાબર અને ઉતરતા ક્રમની વાત કરીએ એટલે મોટી સંખ્યાથી આપણે નાની સંખ્યા તરફ જઈએ છીએ બરાબર તો હવે જો આ બે આપણે અહીંયા સંખ્યાઓ આપી છે આપણે આને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો કેવી રીતે ગોઠવીશું ચલો જોઈએ બરાબર જુઓ સ્ટુડન્ટ ચડતો ક્રમ ઉતરતો ક્રમ આપણે જોયો હવે મેં અહીંયા થોડી સંખ્યાઓ લીધી છે આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ જુઓ આ ચાર સંખ્યાઓ છે 847 9754 8320 અને 571 હવે જો આ ચાર સંખ્યાઓમાંથી આ બે સંખ્યાઓ આપણી કેવી છે ત્રણ અંકની છે એમાં જો સોનું સ્થાન જો એક બે એકમ દશક ને સો અહીંયા પાંચ છે અને અહીંયા આઠ છે એટલે કે આ સંખ્યા આપણી નાની છે એટલે આપણે સૌથી પહેલાં શું લખીશું 571 એટલે એના પછી કઈ સંખ્યા આવશે 847 પછી જો આ બે સંખ્યાઓ ચાર અંકની છે એમાં હજારનું સ્થાન જો અહીંયા નવ છે અહીંયા આઠ છે તો જો નવ મોટા કે આઠ તો નવ મોટા એટલે એનાથી નાની સંખ્યા કઈ છે આઠ બરાબર એટલે આપણે આ સંખ્યા લખી દઈશું 8320 અને સૌથી છેલ્લા સૌથી મોટી સંખ્યા જો આ આપણો કયો ક્રમ થયો ચડતો ક્રમ હવે આને આપણે ઉલટાવી દઈએ તો આપણને ઉતરતો ક્રમ મળે છે એટલે આપણે જે અહીંયા સૌથી મોટી સંખ્યા છે એને સૌ પ્રથમ લખી દઈએ 9754 એના પછી લખીશું 8320 પછી લખીશું 847 અને છેલ્લે સૌથી
નાની સંખ્યા કઈ આવશે 571 આ આપણો બન્યો ઉતરતો ક્રમ હવે આ સંખ્યા માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે ચલો જોઈએ જો સૌથી નાની સંખ્યા જો અહીંયા ચાર અંકો છે આ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 બાકીની જે ત્રણ સંખ્યાઓ છે એ 5 અંકની છે એટલે આપણી સૌથી નાની સંખ્યા છે તો આને ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌપ્રથમ શું લખીશું 9801 એના પછી જો અહીંયા 10000 ના સ્થાન પર પહેલા કોણ છે 2 એના પછી અહીંયા શું છે 3 ને પછી અહીંયા 3 તો 2 સૌથી નાના છે એટલે આપણે આ જ સંખ્યા લખીશું 25751 એના પછી જો આ બંનેમાં 10000 ના સ્થાન પર 3 છે હવે 1000 ના સ્થાન ઉપર જોઈએ અહીંયા 6 છે ને અહીંયા 8 એટલે 6 નાના છે એટલે આપણી આ સંખ્યા નાની કહેવાશે એટલે 36501 અને પછી જુઓ છેલ્લે આ સંખ્યા આપણી સૌથી મોટી છે જુઓ પ્રશ્નમાં જ આપણો જવાબ હતો બરાબર એટલે જો આપણે આ ચડતા ક્રમમાં ગોઠવી દીધું હવે ઉતરતો ક્રમ કે તો આપણે શું કરીશું આપણી જે ગોઠવણી આપણે કરી છે તેને ઉલટાવી દઈશું એટલે આપણને આપણો ઉતરતો ક્રમ મળે છે બરાબર ને ચલો 36501 પછી લખીશું 25751 અને છેલ્લે 9801 આમ આપણે ચડતો અને ઉતરતો ક્રમ સમજી શકીએ છીએ બરાબર આજે આપણે ફક્ત આટલું જ જોઈશું હવે જો આનું તમને હોમવર્ક મળી જશે પીડીએફમાં આશા રાખું છું કે તમને સમજણ પડી હશે અને આ હોમવર્ક તમે જરૂરથી કરજો જો તમને કંઈ પણ ખબર ના પડી હોય તો તમે મને ચોક્કસ પૂછી શકો છો ઓકે તો બાય સ્ટુડન્ટ્સ સ્ટે હોમ સ્ટે